नमस्कार विद्यार्थी मित्रों, आजे धोरण 10 पाठ 10 सी लैंग्वेज नो परिचय एवं आपणो एक पाठ नो टाइटल छे। आजे एक नवो पाठ छे शुरू करीए छीए, जेनी अंदर आजना वीडियो लेक्चर में आपणे प्रोग्रामिंग लैंग्वेज एटले शुं, ट्रांसलेटर एंड कम्पाइलर एटले शुं, हिस्ट्री ऑफ सी लैंग्वेज અને સ્ટ્રક્ચર ઓફ સી પ્રોગ્રામ માટે છે ખાસ ચર્ચા કરીશું, બરાબર છે? તો આજે ટૂંકમાં જે નવો પાઠ શરૂ કરીએ છીએ એનું ટાઇટલ કંઈક એવું છે કે સી લેંગ્વેજનો પરિચય, કે સી લેંગ્વેજ ખરેખર છે શું, એનો મૂળ ઉપયોગ શું છે। તો આવા બેઝિક જે કન્સેપ્ટ છે એ આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ખાસ કવર કરવાના છે। તો અહીંયા આગળથી જોઈએ કે સી ભાષાનો પરિચય, કે સી ભાષા શું છે। તો સૌથી પહેલાં આપણને સમજાયું છે કે પ્રોગ્રામિંગ ભાષા, કારણ કે સી લેંગ્વેજ છે એ કામ જોઈએ તો એક પ્રોગ્રામિંગ ભાષા તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ, બરાબર છે? તો પ્રોગ્રામિંગ ભાષા ખરેખર કોને કહેવાય, તો એના માટે એક આપણે બેઝિક કોન્સેપ્ટ છે સૌથી પહેલાં સમજાયું છે કે ફ્લોચાર્ટ અને અલ્ગોરિધમ એ કોઈ પણ પ્રોગ્રામિંગના ઉકેલ માટેના પાયારૂપ પગલાં છે। આ ફ્લોચાર્ટ કે અલ્ગોરિધમને પ્રોગ્રામમાં ફેરવવામાં આવે છે, જાવા, કોબોલ, સી વગેરે પ્રોગ્રામિંગ ભાષાઓ છે। ટૂંકમાં અહીંયા આગળથી પહેલી જ વસ્તુ આપણને સમજાવી છે કે ફ્લોચાર્ટ અને અલ્ગોરિધમ એ પ્રોગ્રામિંગ ભાષાને જે અમુક આપણી સમસ્યાઓ છે, જે પ્રોબ્લેમ છે, એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટેના એક પાયારૂપ પગલાઓ સ્વરૂપેનો ઉપયોગ કરવામાં આવે છે। ફ્લોચાર્ટ અને અલ્ગોરિધમની મદદથી એ જે કન્સેપ્ટ છે એને આપણે પ્રોગ્રામમાં ફેરવી શકીએ છીએ, એને લખી શકીએ છીએ। અને પ્રોગ્રામિંગ ભાષા અહીંયા આપી છે કે જાવા, કોબોલ, સી, આ બધી શું છે, અલગ અલગ ટાઈપની પ્રોગ્રામિંગ ભાષા તરીકે ઓળખવામાં આવે છે। ટૂંકમાં સી લેંગ્વેજ એક પ્રોગ્રામિંગ ભાષા છે, અને પ્રોગ્રામિંગ ભાષા એટલે બીજું કંઈ જ નહીં પણ જાવા, કોબોલ, સી આ બધી એક પ્રોગ્રામિંગ ભાષા તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ। પ્રોગ્રામિંગ ભાષા પૂર્વ નિર્ધારિત નિયમોનો ગણ ધરાવે છે, આ નિયમો તે ભાષાની વાક્યરચના ઘડે છે। આમ પ્રોગ્રામિંગ ભાષા શીખવી એટલે તે ભાષાની વાક્યરચના શીખવી। ટૂંકમાં પ્રોગ્રામિંગ ભાષા આમ જોઈએ ને તો બીજું કંઈ જ નથી પણ એક ટાઈપનો એવો કોન્સેપ્ટ છે કે જેને આપણે એક વાક્યરચના તરીકે ઓળખી શકીએ છીએ, અને એની અલગ અલગ વાક્યરચનાની મદદથી આપણે શું કરી શકીએ છીએ, એક પ્રોગ્રામિંગની અંદર એને કન્વર્ઝન કરી શકીએ છીએ। હવે વર્ડ આપ્યો છે આપણને ટ્રાન્સલેટર અને કમ્પાઇલર। ટ્રાન્સલેટર એટલે શું, કમ્પાઇલર એટલે શું? તમ સિમ્પલ પ્રેક્ટિકલ વર્ડમાં આપણે જોઈએ ને તો કોમ્પ્યુટર છે એ કોઈ લેંગ્વેજ જાણતું જ નથી, એ માત્ર અને માત્ર એક જ લેંગ્વેજ જાણે છે। એ કઈ લેંગ્વેજ જાણે છે? તો એ બાઇનરી લેંગ્વેજ છે, એ અન્ડરસ્ટેન્ડ કરે છે। બાઇનરી લેંગ્વેજ એટલે શું? તો કે જેની અંદર 0 અને 1 જ છે માત્ર ઉપયોગ કરવામાં આવે છે, એમ બરાબર છે? એટલા માટે અહીંયા આગળ સી લેંગ્વેજની અંદર કમ્પલસરી છે ટ્રાન્સલેટર અથવા તો કમ્પાઇલરનો ઉપયોગ કરવો પડે છે। અને ટ્રાન્સલેટર અથવા તો કમ્પાઇલરની મદદથી એ જે આપણે કોઈ ભાષા આપીએ છીએ, ભાષા લખીએ છીએ, એ ભાષાને સૌથી પહેલાં કન્વર્ઝન કરાવશે। શેમાં કન્વર્ઝન કરાવડાવશે? બાઇનરી લેંગ્વેજમાં। અને પછી જ કોમ્પ્યુટર છે એ શું કરે છે, એ બાઇનરી લેંગ્વેજ છે અન્ડરસ્ટેન્ડ કરે છે। તો જુઓ ત્યાં આગળ, કોમ્પ્યુટર માત્ર બાઇનરી કોડ જેવા કે 0 અને 1 ભાષા જ સમજે છે, તે સીધે સીધું પ્રોગ્રામિંગ ભાષાને વાંચી શકતું નથી। પ્રોગ્રામિંગ ભાષા નહીં સમજી શકવાની કોમ્પ્યુટરની સમસ્યાનું નિરાકરણ અનુવાદ એટલે ટ્રાન્સલેટર તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ। એ ટ્રાન્સલેટર શું છે? તો એક પ્રકારનો સોફ્ટવેર છે, એક પ્રોગ્રામ છે કે જેના દ્વારા એને આપણે અહીંયા આગળથી જઈ સમજી શકીએ છીએ। આ અનુવાદને કમ્પાઇલર તરીકે પણ ઓળખવામાં આવે છે। પછી ટ્રાન્સલેટર તરીકે કહીએ તોય ભલે અથવા તો કમ્પાઇલર તરીકે કહીએ તોય ભલે, પણ ટૂંકમાં અહીંયા આગળથી કોમ્પ્યુટર છે એ ડાયરેક્ટ કોઈ પણ પ્રકારની ભાષાને સમજી શકતું નથી, એટલા માટે એને કોઈ કન્વર્ઝન કરવું પડે છે। એ કન્વર્ઝન કરવા માટે આપણે અહીંયા આગળ છે એ ટ્રાન્સલેટર અથવા તો કમ્પાઇલરનો છે એ ઉપયોગ કરીએ છીએ। પ્રોગ્રામિંગ ભાષામાં લખેલી સૂચનાઓને બાઇનરી કોડમાં રૂપાંતર કરનારા પ્રોગ્રામને કમ્પાઇલર કહેવામાં આવે છે। જો પ્રોગ્રામિંગ ભાષામાં લખેલી સૂચનાઓને બાઇનરી કોડમાં રૂપાંતર કરનારા પ્રોગ્રામને કમ્પાઇલર કહેવામાં આવે છે। કમ્પાઇલર શું છે? તો બીજું કંઈ જ નથી,
કે એક જે સૂચનાઓનો સમૂહ જે આપણે કમ્પ્યુટરને આપીએ છીએ એ સૂચનાઓને બાઇનરી કોડમાં છે એ ટ્રાન્સલેટર કરી આપે છે, બાઇનરી કોડમાં એને રૂપાંતર કરી આપે છે, એને આપણે કમ્પાઇલર તરીકે ઓળખી શકીએ છીએ. સિમ્બલ વર્ડમાં ખાલી આટલું જ આપણે સમજવાનું છે કે ભાઈ ટ્રાન્સલેટર અથવા તો કમ્પાઇલરનો મુખ્ય ઉપયોગ શું છે, એ એક લેંગ્વેજમાંથી બીજી લેંગ્વેજ, બીજી લેંગ્વેજ એટલે કે બાઇનરી લેંગ્વેજમાં એને કન્વર્ઝન કરી આપે છે. ત્યાર પછી અહીંયા આગળ એક નાની એવી હિસ્ટ્રી આપવામાં આવેલી છે કે સી ભાષાનો ઇતિહાસ, હિસ્ટ્રી ઓફ સી લેંગ્વેજ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. આપણે જોઈએ તો સી લેંગ્વેજ ડાયરેક્ટલી ઇન્ટ્રોડ્યુસ નથી થઈ, પણ એને એક પર્ટિક્યુલર કોન્સેપ્ટ ઉપરથી લાવવામાં આવેલી છે. તો એ કેવી રીતના આવેલી છે અને કોના થ્રુ આવેલી છે એ વસ્તુને આપણે અહીંયા આગળથી ખાસ થઈ સમજવાનું છે. તો 1972ના ગાળામાં બેલ લેબોરેટરીમાં સી પ્રોગ્રામિંગ ભાષાનો વિકાસ થયો. સી ભાષાની રચનાનું શ્રેય ડેનિસ એમ રિચીને જાય છે. તે BCPL જેને બેઝિક કમ્બાઇન્ડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ તરીકે આપણે ઓળખીએ છીએ, ભાષા ઉપર આધારિત હતી. સી લેંગ્વેજ, ટૂંકમાં આ સી લેંગ્વેજ છે કોના ઉપરથી આવી એ આપણને સમજાવે છે. તો એ BCPL લેંગ્વેજ ઉપરથી આવેલી છે, એમ બરોબર છે. BCPLનું ખાસ ફૂલ ફોર્મ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત એક્ઝામમાં પૂછી શકાય કે BCPLનું આખું નામ શું છે. તો બેઝિક કમ્બાઇન્ડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. અને આ લેંગ્વેજ જે આપણે છે BCPL, એના ઉપરથી કઈ લેંગ્વેજ આવે છે, સી લેંગ્વેજ આવે છે. અને સી લેંગ્વેજ ક્યારે ઇન્ટ્રોડ્યુસ થઈ, 1972 મીન્સ કે 1972માં બેલ લેબોરેટરીની અંદર આ લેંગ્વેજને છે વિકાસ થયો છે અથવા તેને ડેવલપ કરવામાં આવેલી છે. અને આ લેંગ્વેજનો શ્રેય ડેવલપ કરવામાં સૌથી વધુ કોને જાઈએ છીએ, તો ડેનિસ એમ રિચીને જાઈએ છીએ. ખાસ પોઈન્ટને મેન્શન કરજો, ઘણી વખત પૂછવામાં આવે કે સી લેંગ્વેજના પિતા અથવા તો ફાધર કોને કઈ ઓળખાય છે, તો ડેનિસ એમ રિચીને આપણે સી લેંગ્વેજના પિતા તરીકે ઓળખી શકીએ છીએ. સી ભાષાની રચનાનો શ્રેય એક પુષ્ટ સિસ્ટમ સોફ્ટવેર બનાવવાનો હતો, પરંતુ તેનો ઉપયોગ બધા પ્રકારના સોફ્ટવેર તૈયાર કરવા માટે થવા લાગ્યો અને આથી જ તે જનરલ પર્પઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ તરીકે પણ ઓળખાવા લાગી. ઘણી વખત હવે આ પ્રોગ્રામિંગ છે એ જનરલ પર્પઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ તરીકે આપણે એને ઓળખીએ છીએ, એ શા માટે કે એક લેંગ્વેજ હવે એવી ક્રિએટ થઈ ગઈ કે જેના ઉપર અલગ અલગ રીતના છે ઘણા બધા કાર્ય છે એ કરવામાં આવ્યા, બરોબર છે. એટલા માટે એને અલગ અલગ એવા પર્પઝમાંથી છે સ્પેશિયલી યુઝ કરવામાં આવ્યું, એટલા માટે ત્યાં આગળથી એને એક જનરલ પર્પઝ લેંગ્વેજ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ, બરોબર છે. તો ત્યાં આગળથી આગળ વધીએ તો નેક્સ્ટ 1989માં સી ભાષાને અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટના ધારાધોરણો દ્વારા પ્રમાણભૂત કરવામાં આવી અને આથી તેને આંશી સી તરીકે પણ ઓળખવામાં આવે છે. 1989 પછી ટૂંકમાં ત્યાં આગળથી સી લેંગ્વેજને આંશી સી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા આગળથી અગેઇન એક ફૂલ ફોર્મ યાદ રાખજો, આંશી, અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. આંશી ધારાધોરણોને વિવિધ ઓપરેટિંગ સિસ્ટમ કે કમ્પાઇલર આધાર આપે છે. ટૂંકમાં અહીંયા આગળથી આંશી જે છે એ ધારાધોરણોને ઓપરેટિંગ સિસ્ટમ, અલગ અલગ ટાઈપની ઓપરેટિંગ સિસ્ટમ અથવા તો જે કમ્પાઇલર છે એ બધા એને સપોર્ટ કરે છે. સી એક સંરચિત અથવા તો સ્ટ્રક્ચર ભાષા છે. તેમાં પ્રોગ્રામને વિધેય નામે ઓળખતા નાના નાના વિભાગોમાં વહેંચવાની સવલત ધરાવે છે. વિધેયની એકવાર રચના કર્યા બાદ તેનો પુનઃ ઉપયોગ કરી શકાય છે. આમ સી પ્રોગ્રામ એ વિધેયનો સમૂહ હોય કોઈ ક્ષતિનું નિવારણ કરવાનું સરળ રહેતું નથી. ટૂંકમાં અહીંયા આગળથી એક ભાષા છે એક સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગ લેંગ્વેજ તરીકે ઓળખવામાં આવે છે અને ખાસ સાથે સાથે એની અંદર એક વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. વિધેય એટલે શું, તો કે એક ટાઈપનું એને આપણે ઇંગ્લિશમાં ફંક્શન તરીકે ઓળખી શકીએ છીએ કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આપણું એક જે મોટું પ્રોગ્રામિંગ છે એને નાના નાના પ્રોગ્રામિંગની અંદર વિભાગિત કરવામાં આવે છે, બરોબર છે. વહેંચવાની સવલતતા પણ ત્યાં આગળથી ધરાવે છે. સામાન્ય રીતે સી ભાષામાં લખેલા પ્રોગ્રામને અન્ય ઓપરેટિંગ સિસ્ટમ કે કમ્પાઇલર ધરાવતા જુદા જુદા મશીન ઉપર સરળતાથી ચલાવી શકાતી હોય સીની ગણના પોર્ટેબલ ભાષા તરીકે થાય છે. સી લેંગ્વેજને એક આપણે પોર્ટેબલ લેંગ્વેજ તરીકે ઓળખી શકીએ છીએ. શા માટે કે સી લેંગ્વેજ છે એ ઘણા બધા અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમ અને કમ્પાઇલર સાથે જે આપણે સારી રીતના એનો ઉપયોગ કરાવી શકીએ છીએ, એટલા માટે એને આપણે એક પોર્ટેબલ લેંગ્વેજ તરીકે ઓળખી શકીએ છીએ. ઘણી વખત પૂછવામાં આવે કે ભાઈ સી લેંગ્વેજ છે એ નીચેનામાંથી કયા ટાઈપની લેંગ્વેજ છે, તો એક પોર્ટેબલ લેંગ્વેજ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ.
પ્રોગ્રામ અને પ્રોગ્રામની લાક્ષણિકતાઓ અહીંયા આગળથી હવે એક પ્રોગ્રામ શું અને લાક્ષણિકતાઓ શું છે એના માટે આપણે સમજાવ્યું છે કે પ્રોગ્રામ એટલે ચોક્કસ કાર્ય કરવા માટે કોમ્પ્યુટરને આપેલી સ્પષ્ટ સૂચનાનો સમૂહ. પ્રોગ્રામ કોને કહેવાય? તો કે એક ચોક્કસ કાર્ય કરવા માટે કોમ્પ્યુટરને આપેલી સ્પષ્ટ સૂચનાના સમૂહને પ્રોગ્રામ કહેવામાં આવે છે. પસંદ કરેલી ભાષામાં તબક્કાવાર સૂચનાઓ લખવાની પ્રક્રિયાને પ્રોગ્રામિંગ કહેવામાં આવે છે. પ્રોગ્રામ ઉપરથી પ્રોગ્રામિંગ. પ્રોગ્રામિંગ એટલે શું? તો કે પસંદ કરેલી ભાષામાં તબક્કાવાર સૂચનાઓ લખવાની પ્રક્રિયાને પ્રોગ્રામિંગ કહેવામાં આવે છે. ટૂંકમાં હમણાં જ આપણે જોયું કે સી લેંગ્વેજ, ASP.NET, VB, Java, COBOL આ બધી એની અલગ અલગ ટાઈપની પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. તો આમાંથી તમે કોઈ ભી એક લેંગ્વેજનો ઉપયોગ કરી અને જે એક તબક્કાવાર સૂચનાઓ જે પ્રોગ્રામ લખો છો એને આપણે પ્રોગ્રામિંગ તરીકે ઓળખી શકીએ છીએ. સારા પ્રોગ્રામની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે. સારો પ્રોગ્રામિંગ કોને કહેવાય? કે આ બધી વસ્તુઓ છે ત્યાં આગળથી ધ્યાનમાં લઈએ છીએ. નિશ્ચિત પગલાં પછી પ્રોગ્રામનો અંત આવવો જોઈએ. પ્રોગ્રામની સૂચનાઓ એકથી વધુ અર્થ ધરાવતી ન હોવી જોઈએ. તમામ સૂચનાઓ અસરકારક હોવી જોઈએ. પ્રોગ્રામ શૂન્ય કે વધુ ઇનપુટ લઈ શકે. પ્રોગ્રામ એક કે વધુ આઉટપુટ આપી શકે. તો આવી બધી વસ્તુઓનો સમાવેશ જેની અંદર થતો હોય ને એને આપણે એક સારા પ્રોગ્રામર તરીકે કન્સિડર કરી શકીએ છીએ. અહીંયા આગળ એક સ્ટ્રક્ચર ઓફ સી પ્રોગ્રામ આપવામાં આવેલું છે, બરોબર છે, કે જે એક આપણે શું કહી શકાય કે સી પ્રોગ્રામનું માળખા તરીકે પણ ઓળખી શકીએ. તો અહીંયા આગળથી માળખું તમે જોઈ શકો છો કે પેલું ડોક્યુમેન્ટેશન આપ્યું છે, સિમ્બોલિક કોન્સ્ટન્ટ ડેફિનેશન આપ્યું છે, ફાઇલ ઇન્ક્લુઝન સેક્શન આપ્યું છે, ગ્લોબલ વેરિયેબલ ડિક્લેરેશન આપ્યું છે. તો આ બધા જે સેક્શન છે એને આપણે એક ઓપ્શનલ સેક્શન તરીકે કન્સિડર કરી શકીએ છીએ. એવી જ રીતના કમ્પલસરી સેક્શન આપવામાં આવેલું છે, બરાબર છે. તો અહીંયા આગળથી વર્ડ મેઇન છે કેવું છે, કમ્પલસરી સેક્શન, જેને અગેન ડિક્લેરેશન અને એક્ઝિક્યુટેબલ પાર્ટ તરીકે આપણે ડિવાઈડ કરી શકીએ છીએ. અને છેલ્લું સેક્શન જે આવે છે યુઝર ડિફાઇન્ડ ફંક્શન તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર ફંક્શન 1, 2, up to n સુધી. તો ટૂંકમાં આનો મેઇન પર્પઝ શું છે કે જનરલી આપણે જ્યારે કોઈ ચોક્કસ પ્રોગ્રામ બનાવીએ છીએ સી લેંગ્વેજનો, ત્યારે સી લેંગ્વેજના પ્રોગ્રામને આપણે મન પડે એવી રીતના નથી બનાવી શકતા, પણ એના માળખાને એના સ્ટ્રક્ચરને આપણે કમ્પલસરી ફોલો કરવું પડે છે, બરાબર છે. તો હવે એ બધા વન બાય વન આપણે પોઈન્ટને અહીંયા આગળથી ચેક કરાવડાય. પહેલું આપ્યું છે ડોક્યુમેન્ટેશન, જેને દસ્તાવેજીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આ વિભાગ કોમેન્ટ વિભાગ છે. આ વિભાગને ઘણી વખત કોમેન્ટ વિભાગ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોમેન્ટને સ્લેશ સ્ટાર અને સ્ટાર સ્લેશની વચ્ચે આવરીને લખવામાં આવે છે અને કમ્પાઇલર દ્વારા તેની અવગણના કરવામાં આવે છે. ટૂંકમાં કોમેન્ટ શું છે? એ કમ્પાઇલર દ્વારા છે ઇગ્નોર કરવામાં આવે છે. અને કોમેન્ટ છે એ બે પ્રકારની છે. અહીંયા આગળ આપણને એક પ્રકારની જ આપી છે કે સ્લેશ સ્ટાર અને સ્ટાર સ્લેશની વચ્ચે એને આવરી લેવામાં આવે છે. એક્ઝામની અંદર ઘણી વખત પૂછી શકાય કે ભાઈ કોમેન્ટ છે એ શું છે, તો આપણે આ ટાઈપનો આન્સર આપી શકીએ કે આવી રીતના કોમેન્ટ એને રજૂ કરી શકાય. સામાન્ય રીતે આ વિભાગનો ઉપયોગ પ્રોગ્રામનો હેતુ, લેખકનું નામ, પ્રોગ્રામ લખ્યાની તારીખ જેવી માહિતી દર્શાવવા માટે થાય છે. સી પ્રોગ્રામમાં કોઈ પણ સ્થાને કોમેન્ટ ઉમેરી શકાય છે. આ વિભાગ મરજિયાત છે. આમ છતાં કોમેન્ટથી પ્રોગ્રામની વાંચન ક્ષમતા અને સમજણ વધે છે. આથી કોમેન્ટ લખવી વધુ સારું છે. ટૂંકમાં વસ્તુ સમજાવે છે કે ભાઈ જો આપણે કોમેન્ટ લખીએ તો વધુ બેટર છે. શા માટે? કે જેને કારણે જે અનનોન યુઝર કે સમથિંગ જે છે એ બહુ સારી રીતના તે પર્ટિક્યુલર કોન્સેપ્ટને જે સમજી શકશે. તો આ કોમેન્ટ જે છે એને આપણે ડોક્યુમેન્ટેશન સેક્શન તરીકે પણ ઓળખી શકીએ છીએ. બીજું આપ્યું છે સાંકેતિક અચળ વ્યાખ્યા, જેને સિમ્બોલિક કોન્સ્ટન્ટ ડેફિનેશન તરીકે ઓળખીએ છીએ. સાંકેતિક અચળ હંમેશા હેઝ ડિફાઇન સાથે લખાય છે. હેઝ ડિફાઇનને પ્રીપ્રોસેસર ડાયરેક્ટિવ કહેવામાં આવે છે. તે પ્રોગ્રામમાં આવતા તમામ સાંકેતિક અચળોની જગ્યાએ તેને આપવામાં આવેલ કિંમત સાથે બદલવાની સૂચના કમ્પાઇલરને આપે છે. સામાન્ય રીતે સાંકેતિક અચળો કેપિટલ અક્ષરો દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે. પોઈન્ટને મેન્શન કરજો કે જ્યારે આપણે સિમ્બોલિક કોન્સ્ટન્ટ ડેફિનેશનનો જે યુઝ કરીએ છીએ ત્યારે એ હેઝ ડિફાઇન કી વર્ડ સાથે એને લખવામાં આવે છે. અને હેઝ ડિફાઇન એ શું છે? પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ્સ છે કે જેના થ્રુ એ અલગ અલગ ટાઈપના એવા પર્ટિક્યુલર પ્રોગ્રામ કોન્સેપ્ટને છે ઇઝીલી મેનેજ કરે છે, હેન્ડલ કરે છે. અને જનરલી જ્યારે આપણે આ કોન્સેપ્ટ લખીએ છીએ ત્યારે એને એક કેપિટલ અક્ષરમાં લખવામાં આવે છે. જો અહીં એક્ઝામ્પલ આપ્યું છે કે ઉદાહરણ હેઝ ડિફાઇન PI 3.14. તો વિધાન પ્રોગ્રામમાં જે જે જગ્યાએ PI નો ઉપયોગ થયો હશે ત્યાં PI ની જગ્યાએ 3.14 ગણતરીમાં લેશે. સમજાણું? ટૂંકમાં પ્રોગ્રામ લખીએ છીએ, પ્રોગ્રામમાં 5 જગ્યાએ મેં PI એવું લખ્યું છે તો PI લખાશે નહીં, પણ PI ની જગ્યાએ શું લખાઈ જશે? 3.14 એવું લખાઈ જશે, કારણ કે એની વેલ્યુઝ છે. તો આવી રીતના ટૂંકમાં હેઝ ડિફાઇન એ કીવર્ડ છે અને PI એ એક
આપણે કોન્સ્ટન્ટ સિમ્બોલિક ડિક્લેરેશન તરીકે ઓળખી શકીએ છીએ, જેને પ્રી પ્રોસેસર તરીકે પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ વન, ફાઇલ સમાવિષ્ટ વિભાગ, જેને ફાઇલ ઇન્ક્લુઝન સેક્શન તરીકે ઓળખવામાં આવે છે, કે સી પ્રોગ્રામ લખતી વખતે એક્સની ઘાત શોધવા પાવર વિધેય આપેલ નંબરનું વર્ગમૂળ શોધવા સ્ક્વેર રૂટ વિધેય વગેરે જેવા ઇનબિલ્ટ અથવા તો લાઇબ્રેરી ફંક્શનનો ઉપયોગ કરી શકીએ છીએ. આવા ફંક્શનનો ઉપયોગ કરવા તેની માહિતી ધરાવતી ફાઇલોનો પ્રોગ્રામમાં સમાવેશ કરવો પડે છે. સી ભાષામાં આ ફાઇલો હેડર ફાઇલ કહેવામાં આવે છે. હેડર ફાઇલનું અનુલંબન એક્સટેન્શન ડોટ એચ છે. ટૂંકમાં અહીંયા આગળથી ફાઇલ ઇન્ક્લુઝન સેક્શનમાં મેઇન વસ્તુ શું છે કે આપણે જ્યારે પ્રોગ્રામ બનાવીએ છીએ ત્યારે આપણે અમુક એવા બિલ્ટ ઇન ફંક્શનનો છે યુઝ કરીએ, જેને ઇનબિલ્ટ ફંક્શન તરીકે અથવા તો લાઇબ્રેરી ફંક્શન તરીકે પણ ઓળખી શકાય છે. હવે આ ફંક્શનોને પ્રોપરલી એક્સેસ કરવા માટે, યુઝ કરવા માટે ત્યાં આગળથી આપણે આ હેડર ફાઇલ લખવામાં આવે છે, બરાબર છે, જે આપણે લખાવીએ છીએ એને હેડર ફાઇલ તરીકે પણ ઓળખી શકાય છે અને એનું એક્સટેન્શન ડોટ એચ થી લખવામાં આવે છે. હેડર ફાઇલને સમાવેશ કરવા માટે વાક્યરચના હેઝ ઇન્ક્લુડ, પછી એંગલ બ્રેકેટની અંદર ફાઇલ નેમ ડોટ એચ છે. સામાન્ય રીતે દરેક સી પ્રોગ્રામ હેઝ ઇન્ક્લુડ સ્ટડિયો ડોટ એચ સાથે શરૂ થાય છે. આ વિધાન કમ્પાઇલરને કમ્પાઇલેશન માટે હેડર ફાઇલનો સમાવેશ કરવાની સૂચના આપે છે. ટૂંકમાં જનરલી કોઈ પ્રોગ્રામ બનાવવામાં આવે છે આપણે એમાં હેઝ ઇન્ક્લુડ એંગલ બ્રેકેટની અંદર સ્ટડિયો ડોટ એચ લખાવીએ. સ્ટડિયો ડોટ એટલે શું કે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ હેડર ફાઇલ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. તો આવી રીતના આ એક હેઝ ઇન્ક્લુઝ જે ફાઇલ છે એ જ રીતના હેઝ ઇન્ક્લુડ કોનિયો ડોટ એચ પણ આપણે લખી શકીએ છીએ, બરાબર છે. એક મેં અને પછી આપણે એક પ્રેક્ટિકલી પ્રોગ્રામ મેં બનાવેલો છે એની અંદર આ વસ્તુ ખાસ મેં સમજાવેલી છે, બરાબર છે. ત્યાર પછી ફોર્થ સેક્શન આવે છે, જેને વૈશ્વિક ચલ ઘોષણા તરીકે ઓળખવામાં આવે છે અથવા તો ગ્લોબલ વેરિયેબલ ડિક્લેરેશન તરીકે ઓળખી શકાય છે. સી ભાષામાં ચલનો અમલ તેના વિસ્તાર પ્રમાણે કરવામાં આવે છે, બરાબર છે. એને સ્કોપ તરીકે પણ ઓળખી શકાય છે. છગડીયા કૌંસ કર્લી બ્રેકેટ સ્ટાર્ટ ક્લોઝમાં વ્યાખ્યાયિત કરેલ દરેક ચલને સ્થાનિક ચલ અથવા તો લોકલ વેરિયેબલ કહેવામાં આવે છે. કાર્યક્ષેત્રની બહારનો ઉપયોગ કરી શકાતો નથી. ટૂંકમાં જે આપણે એક ફંક્શન બનાવીએ છીએ અને ફંક્શનની અંદર જ્યારે આપણે આ કન્સેપ્ટનો યુઝ કરવામાં આવે છે ત્યારે આપણે એને કર્લી બ્રેકેટ સ્ટાર્ટ અને ક્લોઝ, ટૂંકમાં છગડીયો કૌંસ શરૂ કરવાનો અને છગડીયો કૌંસ ક્લોઝ કરવાનો, એની વચ્ચે જ જે આપણું પ્રોગ્રામિંગ છે એ પ્રોગ્રામિંગ કોન્સેપ્ટને લખવામાં આવે છે. જો આપણે ચલનો ઉપયોગ તેના વિસ્તારની બહાર પણ તમામ વિધેયમાં કરવો હોય તો તે પ્રકારના ચલને વૈશ્વિક ચલ અથવા તો ગ્લોબલ વેરિયેબલ કહેવામાં આવે છે. આ પ્રકારના ચલને તમામ વિધેયની પહેલાં વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ટૂંકમાં સૌથી પહેલાં એને શું કરવામાં આવશે, વ્યાખ્યાયિત કરવામાં આવશે અને ત્યાર પછી આપણે એનો ઉપયોગ કરી શકીએ. મેઇન ફંક્શન, ત્યાર પછી નેક્સ્ટ પાંચમું સેક્શન કે આ વિધેયથી સી પ્રોગ્રામનું અમલીકરણ શરૂ કરવામાં આવે છે. પ્રોગ્રામનું નિયંત્રણ સૌપ્રથમ મેઇન વિધેયને મોકલવામાં આવે છે અને ત્યાંથી અન્ય ક્રિયાઓનો અમલ કરવામાં આવે છે. ટૂંકમાં સી લેંગ્વેજની અંદર જે કમ્પલસરી સેક્શન જે છે એ આપણું મેઇન ફંક્શન છે, બરાબર છે. મેઇન ફંક્શનથી જ આપણો સી પ્રોગ્રામ જે છે એ શું થાય છે, એક્ઝિક્યુટ થવાનો શરૂ થાય છે, બરાબર છે. અને ત્યાં આગળથી આપણે એનેથી અમલીકરણ કરી શકીએ. અમલીકરણ કરવું એટલે એનું એક્ઝિક્યુશન કરાવડાવવું. એ રીતના છેલ્લો કોન્સેપ્ટ આપ્યો છે ઉપયોગકર્તા નિર્મિત વિધેય, યુઝર ડિફાઇન્ડ ફંક્શન તરીકે એને ઓળખવામાં આવે છે. સી એ સંરચિત ભાષા છે જે કોઈ પણ પ્રકારને નાના નાના વિભાગમાં વેચવાની સવલત પૂરી પાડે છે. આ વિભાગોને વિધેય અથવા તો ફંક્શન કહેવામાં આવે છે. સી પ્રોગ્રામમાં જરૂરી એવા તમામ વિધેય આ વિભાગમાં વ્યાખ્યિત કરવામાં આવે છે. પોઈન્ટને મેન્શન કરજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ યુઝર ડિફાઇન્ડ ફંક્શન. યુઝર ડિફાઇન્ડ ફંક્શન એટલે શું કે ભાઈ આનો મેઇન પર્પઝ શું છે, ઉપયોગ શું છે? તો એનો મુખ્ય ઉપયોગ એ જ છે કે સી લેંગ્વેજ ઘણી વખત સી બહુ મોટો પ્રોગ્રામ બને છે તો એ પ્રોગ્રામને નાના નાના વિભાગોમાં વેચવાની સવલત ધરાવે છે સી લેંગ્વેજ, બરાબર છે. અને આ વિભાગોને વિધેય અથવા તો ફંક્શન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. તો આપણે આને યુઝર ડિફાઇન્ડ ફંક્શન તરીકે કન્સિડર કરી શકીએ છીએ. સી પ્રોગ્રામ લખવા માટેના નિયમો, અહીંયા આગળથી જ્યારે આપણે સી પ્રોગ્રામ લખીએ છીએ તેના અમુક બેઝિક
નિયમો છે ખાસ આપવામાં આવેલા છે. એ નિયમો શું છે? તો અહીંયા આગળ આપણી સામે છે ખાસ આપવામાં આવેલા છે કે હેડર ફાઇલનો સમાવેશ મેઇન ફંક્શન પહેલાં કરવો જરૂરી છે. ટૂંકમાં અહીંયા આગળથી આપણને વસ્તુ એવી સમજાવે છે કે ભાઈ જ્યારે તમે પ્રોગ્રામ બનાવો છો ત્યારે સૌથી પહેલાં છે હેડર ફાઇલ આવવી જરૂરી છે. સી પ્રોગ્રામમાં હંમેશા મેઇન ફંક્શન હોવું જરૂરી છે, અને જ્યારે તમે સી પ્રોગ્રામ બનાવો છો ત્યારે ફરજિયાત મેઇન ફંક્શન હોવું જરૂરી છે. જો તમે મેઇન ફંક્શન નહીં લખો તો આપણો પ્રોગ્રામ જ કામ કરશે નહીં. શરૂ થતો છગડીયો કૌંસ મેઇન ફંક્શનના કાર્યક્ષેત્રને શરૂઆત સૂચવે છે. સી પ્રોગ્રામનું અમલીકરણ હંમેશા કર્લી બ્રેકેટથી શરૂ થાય. ટૂંકમાં એ શરૂ થતા છગડીયા કૌંસથી જ આપણું સી પ્રોગ્રામનું અમલીકરણ કરવામાં આવે છે. પૂરું થતો છગડીયો કૌંસ મેઇન ફંક્શનનો કાર્યક્ષેત્રનો અંત દર્શાવે છે. બરોબર છે? ટૂંકમાં એ જ રીતના જે પૂરો થતો છગડીયો કૌંસ છે એ શું કરાવડાવે છે? એ આપણા મેઇન ફંક્શનનો અંત બતાવે છે. સી પ્રોગ્રામમાં એક જ નામ ધરાવતા બે ફંક્શન ન લખી શકાય. પોઈન્ટને મેન્શન કરજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ સી પ્રોગ્રામ જે છે એની અંદર આપણે એક જ નામ ધરાવતા બે ફંક્શન ના બનાવી શકીએ. બરાબર છે? દાખલા તરીકે મેં એક એડ નામનું ફંક્શન બનાવ્યું તો હવે એ જ નામનું ફંક્શન પાછું બનાવી શકીશ નહીં. સામાન્ય રીતે સી પ્રોગ્રામ બીજી એબીસીડીમાં લખવામાં આવે છે. બરાબર છે? ખાસ વસ્તુ મેન્શન કરજો વિદ્યાર્થી મિત્રો કે જનરલી સામાન્ય રીતે જે એ સી લેંગ્વેજ છે એ કઈ એબીસીડીમાં લખવામાં આવે છે? બીજી એબીસીડીમાં લખવામાં આવે છે. આઇડેન્ટિફાયર કેસ સેન્સિટિવ હોય છે. આઇડેન્ટિફાયર એટલે શું? તો ટૂંકમાં આપણે એક વેરિયેબલના નામ આપીએ છીએ અને આઇડેન્ટિફાય કહેવાની કેવા છે? કેસ સેન્સિટિવ. કેસ સેન્સિટિવ એટલે શું? તો સપોઝ કે એક હું સ્મોલ એ લખું છું ને એક કેપિટલ એ લખું છું. સ્મોલ એ અને કેપિટલ એ બંને કેવા કહેવાય? કેસ સેન્સિટિવ કહેવાય. મેઇન ફંક્શનના કાર્યક્ષેત્રમાંના બધા જ વિધાનોનો અંત હંમેશા સેમિકોલનથી કરવામાં આવે છે. મેઇન વિધાનોના ટૂંકમાં અહીંયા આગળથી આપણે જોઈએ પ્રેક્ટિકલી પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો આવી રીતના આપણે લખી શકીએ છીએ કે આ એક આપણું ટર્બોસી એન્વાયરમેન્ટ છે. બરાબર છે? તો ત્યાં આગળથી જે આપણે એક સી પ્રોગ્રામ લખીએ છીએ એને કેવી રીતના ટૂંકમાં લખવામાં આવે. અહીંયા આગળથી એક સપોઝ કે નવી ફાઇલ લઈ લો, આપણું એક નવું એન્વાયરમેન્ટ આવી ગયું. અહીંયા આગળ હમણાં જ આપણે જોયું કે ભાઈ હેડર ફાઇલ છે સૌથી પહેલાં લખવામાં આવે છે. સપોઝ કે અહીંયા આગળથી મેં સ્ટડીઓ ડોટ એચ એક લખાવડાવી હેડર ફાઇલ, અને ત્યાર પછી એક બીજી ફાઇલ છે હું લખાવડાવીશ હેઝ ઇન્ક્લુડ કોનિયો ડોટ એચ. બરાબર છે? આવી બે હેડર ફાઇલ છે હું શું કરાવડાવું છું? લખાવડાવું છું. બરાબર છે? હવે અહીંયા આગળથી વર્ડ મેઇનથી આપણું છે એક ફંક્શન છે કેવું થશે? સ્ટાર્ટ થશે. કર્લી બ્રેકેટ સ્ટાર્ટ અને કર્લી બ્રેકેટ ક્લોઝ જુઓ. ખાસ આ પોઈન્ટને મેન્શન કરાવડાવું છું. બરાબર છે? અને અહીંયાથી હું છે એ પ્રોગ્રામને એક સેવ કરાવી દઉં છું કે જેનું નામ હું અહીંયા ડીડી ડોટ સી એવું અપાવું છું. બરાબર છે? હવે જુઓ આ જે શરૂ થતો કર્લી બ્રેકેટ કહેવાય, આ અંત થતો કહી શકાય, આની વચ્ચે જ આપણે શું કરી શકીએ છીએ? કંઈક વસ્તુ લખી શકીએ છીએ. અહીંયા આગળ સપોઝ કે હું એવું લખું કે મારે એક વર્ડ છે લખવો છે કે ઇન્ટીઝર એ, તો આ જે સ્ટેટમેન્ટ પૂરું થયું એટલે જો અમે શું કરાવડાયું? સામી કોલન લખાવડાયું એમ. બરાબર છે? તો એ આપણે વસ્તુ અહીંયા આગળથી એ સમજાવે છે કે ભાઈ જ્યારે તમે આ વસ્તુનો ઉપયોગ કરાવડાવો છો સ્ટેટમેન્ટ પૂરું થાય છે એટલે આપણે શું કરવું પડે છે? એક સામી કોલનનો ઉપયોગ કરવો પડે છે. એમ બરાબર છે? પછી મેઇન ફંક્શનના કાર્યક્ષેત્રમાં બધા જ વિધાનોનો હંમેશા સેમિકોલનથી કરવામાં આવે છે. સી ભાષાના બે શબ્દો વચ્ચે ઓછામાં ઓછી એક ખાલી જગ્યા ઉમેરવામાં આવે છે. ખાલી જગ્યા ઉમેરી શકાય તેવા તમામ સ્થળોએ નોંધ લખી શકાય છે, અને દરેક ઉઘડતા છગડીયા કૌંસને સંબંધિત પૂરો થવો જોઈએ. ટૂંકમાં એક જે આપણે કર્લી બ્રેકેટ અહીંયા જોયું કે ભાઈ એક આ કર્લી બ્રેકેટ અહીંયાથી મેં શરૂ કરાવડાવ્યો. બરાબર છે? આ ઉઘડતો કહેવાય અને આ છે અહીંયા બંધ થતો કહી શકાય. પણ સપોઝ કે જો આ વસ્તુ તમે આગળ લખાવતા નથી તો આપણને એરર આપશે. જો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ એક આપણી એરર છે એ જનરેટ કરે છે. બરાબર? તો કમ્પાઇલેશન શું કરે છે? જો કમ્પાઉન્ડ સ્ટેટમેન્ટ મિસિંગ એવી એક એરર આપવામાં આવેલી છે. બરાબર છે? તો ટૂંકમાં એનો મિનિંગ એવો સમજાય છે કે ભાઈ ઉઘડ્યો સોરી આ એક જે આપ કર્લી બ્રેકેટ સ્ટાર્ટ કરાવી છે એ રીતને આગળ કમ્પ્લીટ કરવો જરૂરી છે. હવે તમે પ્રોગ્રામ રન કરશો તો કોઈ પણ જાતની એરર આવતી નથી એમ. બરાબર છે? તો આવી રીતના ટૂંકમાં આ એના જે બેઝિક રૂલ્સ હતા એ રૂલ્સ આપણને અહીંયા આગળથી છે ખાસ સમજાવવામાં આવેલા છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રોગ્રામનું એક ઉદાહરણ આપવામાં આવેલું છે. તો હવે આપણે એક પ્રોગ્રામની અંદર અહીંયા આગળ આપણે આપ્યું છે કે વેલકમ ટુ સી લેંગ્વેજ એવું આપણે પ્રિન્ટ કરાવડાવવું છે. તો આપણે અહીંયા આગળથી સૌથી પહેલાં શું કરાવડાવ્યું જુઓ કે મેં પહેલાં તો સૌથી પહેલાં બે હેડર ફાઇલ ઇન્ક્લુડ કરાવડાવી છે. એ બે હેડર ફાઇલ શા માટે કરાવી? જો બુકની અંદર એક જ આપી છે. મારે અહીંયા આગળથી જો અત્યારે આ એક સ્ટેટમેન્ટ છે એ મારે પ્રિન્ટ કરવું છે એટલે મેં પ્રિન્ટ એફ સ્ટેટમેન્ટનો છે યુઝ કરાવડાવું છું. બરાબર છે? ત્યાં આગળથી જો અહીંયા મેં પાછળથી સેમી કોલન કરાવડાવ્યો. ડબલ કોટની અંદર જ કોઈ મેસેજ છે લખવામાં આવે છે. હું અહીંયાથી કહું કે હેલો કોમ્પ્યુટર વર્લ્ડ. અહીંયા આગળથી હેલો નહીં પણ વેલકમ લખીએ આપણે. બરાબર છે? વેલકમ
ઇન કોમ્પ્યુટર વર્લ્ડ. તો હવે આ શું થયું, જો આટલું મેં એક સ્ટેટમેન્ટ લખાયું પણ હું જ્યારે રન કરીશ ને ત્યારે આપણને આઉટપુટ જોવા નથી મળતું. ખરેખર આપણે એ આઉટપુટ રન થાય છે અને જોવાય મળે છે, પણ પ્રોબ્લેમ શું આવે છે કે આપણી આઉટપુટ સ્ક્રીન છે એ સ્ટોપ નથી થતી. એટલા માટે હું અહીંયા ગેટ સીએચ નામનું એક ફંક્શન છે એ ડિક્લેર કરું છું. જો હવે તમે અહીંયા જોશો ને તો આપણને આઉટપુટ જોવા મળશે. ત્રણ વખત આવ્યું વેલકમ ઇન કોમ્પ્યુટર વર્લ્ડ, વેલકમ ઇન કોમ્પ્યુટર વર્લ્ડ. શા માટે કે આપણે ત્રણ વખત પ્રોગ્રામને રન કર્યા. હું જો ચોથી વખત રન કરીશ ને તો હજી ચોથી વખતે જોવા મળશે. જોયું તો આ શું થયું કે જેટલી વખત આપણે શું કરવું છે, હવે એવું કરાવવું છે કે ભાઈ એક જ વખત લખાઈને આવે, બાકી બધા વખતના છે આઉટપુટ ક્લિયર થઈ જવા જોઈએ. બરાબર છે? તો એના માટે આપણે સૌથી પહેલાં તો ખબર પડી કે આ ગેટ સીએચ ફંક્શનનો ઉપયોગ શું છે, એ આપણી આઉટપુટ સ્ક્રીનને જો અહીંયા આગળથી આપણે આમ જોઈ શકીએ છીએ. જોઈ આને સ્ટોપ થઈ કહેવાય, આઉટપુટ સ્ક્રીન છે શું થઈ, સ્ટોપ થઈ. પણ સપોઝ હું આને કોમેન્ટ અપાવી દઈશ તો હવે આ સ્ટોપ થતી નથી. જો એ રન થાય છે પણ એ ક્લોઝ થઈ જાય છે ડાયરેક્ટલી. એટલા માટે આપણે ગેટ સીએચ ફંક્શનનો ઉપયોગ કરાવડાવ્યો. અને સાથે સાથે અહીંયા આગળ હજી આપણો ઓલો ક્વેશ્ચન છે કે મારે સ્ક્રીન આઉટપુટ સ્ક્રીનને છે એ ક્લિયર કરાવી છે. તો સી એલ આર એ સી આર આ એક ક્લિયર ફંક્શન છે. બરાબર, ક્લિયર સ્ક્રીન. તો એ આઉટપુટ સ્ક્રીનને શું કરાવડાવશે, ક્લિયર કરાવડાવશે. તો અહીંયા આગળ થઈ જો કંટ્રોલ 9 કરો એટલે હવે રન કરાવડાવશો ને તો આપણને એક જ વખતથી જોવા મળશે કે વેલકમ ઇન કોમ્પ્યુટર વર્લ્ડ. એ શા માટે, કારણ કે આપણે સી એલ આર એસનો ઉપયોગ કર્યો એટલે પ્રીવિયસનું બધું આઉટપુટ છે સ્ક્રીન શું થઈ જશે, ક્લિયર થઈ જશે. માત્ર એક છેલ્લું સ્ટેટમેન્ટ જ આપણને જોવા મળશે. હવે વસ્તુ એ રહી કે ભાઈ આપણે શા માટે છે કોનિયો ડોટ એચનો ઉપયોગ કરીએ. જો હું અહીંયા કદાચ આ લખવું નથી તો એ શું થશે, આપણને ઘણી વખત છે એરર આપશે. બરાબર, અત્યારે તો આપણા પ્રોગ્રામ આવી રીતે અહીંયા સેવ કરાવી દીધો છે એટલે એરર નથી આપતું, પણ નકર સી ટૂંકમાં આપણે આ લખવું જરૂરી છે. શા માટે કે સી એલ આર ફંક્શન અને ગેટ સી એચ ફંક્શન જે આપણે યુઝ કરાવડાવીએ ત્યારે ફરજિયાત છે કોનિયો ડોટ એચનો ઉપયોગ કરવો જરૂરી છે. તો આવી રીતના ટૂંકમાં એક સિમ્પલ એક જે મેસેજ પ્રિન્ટ કરવા માટે આપણે અહીંયા આગળથી બે હેડર ફાઇલને છે એ પ્રિન્ટ કરાવડાવી, ત્યાર પછી વર્ડ મેઇનની મદદથી ફંક્શન સ્ટાર્ટ કરાવડાવ્યું, કર્લી બ્રેકેટ ફરજિયાત શરૂ કરવાનો, ક્લોઝ કરવાનો, સીએલઆરએસનો ઉપયોગ હમણાં મેં સમજાવ્યો કે આપણી આઉટપુટ સ્ક્રીન છે એને ક્લિયર કરાવડાવશે, ત્યાર પછી પ્રિન્ટએફ સ્ટેટમેન્ટની મદદથી આપણે શું કરાવડાવ્યું, આ એક સ્ટેટમેન્ટને પ્રિન્ટ કરાવડાવ્યું, અને ગેટ સીએચ ફંક્શન શું કરાવે છે, આપણી આઉટપુટ સ્ક્રીનને છે એ થોડો સમય માટે સ્ટોપ કરાવે છે. ક્યાં સુધી, કે જ્યાં સુધી આપણે એને કીબોર્ડની અંદરથી કોઈ પણ કીને પ્રેસ નહીં કરી ત્યાં સુધી. તો આવી રીતના ટૂંકમાં આપણે એક આ બેઝિક પ્રોગ્રામ કહેવાય એ પ્રોગ્રામ આપણે અહીંયા આગળથી ચેક કરાવડાવ્યો અને સમજવાનો પ્રયત્ન કર્યો કે ખરેખર આ સી પ્રોગ્રામિંગ છે શું અને કેવી રીતના આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર છે? તો અહીંયા આગળ હજી એક વખત રન કરીને ચેક કરશો તો આવી રીતના આપણે કોઈક મેસેજ જે છે એ મેસેજ આપણે પ્રિન્ટ કરી અને જોઈ શકીએ છીએ. રેડી? તો અહીંયા આગળ આજના વિડીયો લેક્ચરને આપણે છે કન્ક્લુડ કરીએ છીએ. રિમેનિંગ જે પોર્શન છે એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર એને ચેક કરાવડાવીશું. સો આઈ હોપ કે તમને આ કન્સેપ્ટ કંઈક થોડો ઘણો સમજાણો હશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.